નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બોર્ડની પરીક્ષા વચ્ચે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી 10,000ની લાંચ લેતા ઝડપાઈ જતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો. એક તરફ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી એનઓસી માટે 10,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા હતા. એક શિક્ષક આગામી 2 મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે, જેને લઈને પોતાના પેન્શન માટેની ફાઇલ તૈયાર કરવા માટે સરકારી કોઈ લેણું બાકી નથી તે બાબતનું પ્રમાણપત્ર લેવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગયા હતા, જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવેએ પ્રમાણપત્ર આપવા બદલ 10,000 રૂપિયાની માંગણી કરતા શિક્ષકે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો અને આજે દાહોદ સેવા સદન સ્થિત શિક્ષણાધિકારીની કચેરી ખાતે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં શિક્ષણાધિકારી કાજલ દવે 10,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપાઈ લીધા હતા. હાલ કાજલ દવેને એસીબી કચેરી ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કાજલ દવેની દાહોદ જિલ્લામાં નિમણૂક થઈ ત્યારથી જ શિક્ષકોને હેરાનગતિ વધી ગઈ હતી અને દરેક કામની ફાઇલો અટકાવી દેવામાં આવતી હતી. નાણાં વગર કોઈપણ કામ આગળ વધતું ન હતું. જ્યારે આજે શિક્ષણાધિકારી કાજલ દવે એસીબીના છટકામાં ઝડપાઈ જતા શિક્ષણ આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.